श्री वल्लभ कन्या केळवणी मंडळ संचालित विमोहन बाल मंदिर LKG एटले कि नानी टुकड़ी व्हाट्सएप ग्रुप में शैक्षणिक कार्य में आप सौनु हार्दिक स्वागत छे। केम छो बाळको, मजा में ने? हवे काले बधा बाळकोनी बुक जमा करावा आववानी हती अहींया स्कूल में, पण घणा बाळकोनी हजी बुक जमा करवानी आव्या नथी। हजी जमा करावा ते माटे आजे 9-12 अंकलेखन बुक जमा करावा आववा माटेनुं छे। જો બાળકો, હવે આપણે બુકમાં બધું થઈ ગયું છે ત્યાં સુધીનું, હવે આપણે આજે ગણિતનું લેસન નોટમાં અને પાટીમાં કરવાનું છે। 1-30 સુધી આપણે અંક થઈ ગયા। આજે આપણે લેવાની છે તગડી એકડે 31 લાઈન, એટલે આપણે તગડી એકડે 31 જ પહેલાં આખી પાટીમાં શીખવાના છે। અહીંયા તગડી એકડે 31, તગડી એકડે 31, તગડી એકડે 31, આવી રીતે 5 લાઇનમાં તગડે એકડે 31 જ લખવાના છે। આવી રીતે બોલવાના, તગડે એકડે 31, તગડે એકડે 31, આવી રીતે પાટીમાં પહેલાં તગડે એકડે 31 બોલવાનું અને લખવાનું, પાટીમાં લખાઈ જાય પછી આપણે ગણિતની નોટમાં, ગણિતની નોટ ચેક્સવાળી છે તેમાં કાલે તમારે અહીંયા ખૂટતા અક્ષર તમને આપ્યા હતા તે લેસન થઈ ગયું। તેના પછી પાછું આપણે અહીંયા તગડે એકડે 31 લાઈન ચાલુ કરવાની છે। તો અહીંયા પહેલાં તારીખ નાખી દેવાની 12-1, અને આવી રીતે 31 5 લાઈનમાં લખી નાખવાના છે અને બોલતું જવાનું અને લખતું જવાનું। તગડે એકડે 31, હવે ત્રગડે એકડે 31, એટલે 3 સરસ કરવાનો અને એના પછી 1, તગડે એકડે 31, આવી રીતે બધા જ ખાનામાં તગડે એકડે 31 તેમ લખવાનું છે, બોલતું જવાનું છે બાળકો, એટલે તમને બોલતા આવડી જાય। આપણે બગડે એકડે 21માં 21 એમ બોલતા હતા ને, અને આ લાઇનમાં તગડાની લાઇન છે એટલે શું બોલવાનું, તગડે એકડે 31, તગડે એકડે 31, તગડે એકડે 31, આવી રીતે બોલતું જવાનું અને લખતું જવાનું, તમે બોલો ને એટલે તમને આવડી જાય। આવી રીતે તગડે એકડે 31, બરોબર, આ એક લાઇન લખાઈ જાય, એક લાઇન છોડવાની અને પાછી બીજી લાઇનમાં પણ આવી રીતે તગડે એકડે 31, એવી રીતે આખા પેજમાં તગડે એકડે 31 લખવાના છે। નમસ્તે બાળકો, હવે આપણે બીજું લેસન ભાષાનું શીખવાનું છે। તો સૌથી પહેલાં આ મૂળાક્ષરની ઓળખ કરીએ। કયો મૂળાક્ષર છે આશિકાબેન? આ અળ છે, સાચું। હળ, હળ, નળ, વાળ, આ ઓળખ થઈ જાય પછી આપણે પાટીમાં અને નોટમાં પ્રેક્ટિસ કરવાની છે। તો અળ લખવા માટે છે ને બાળકો, જો પહેલાં અહીંયાથી આવું અડધું ગોળ કરવાનું, પછી પાછું અડધું ગોળ કરીને ઉપર, ઉપરથી પાછું અડધું ગોળ કરી અને સીધી લીટી કરવાની, આવો વળાંક આપણે કરવાનો નથી। ચાલો હવે નોટમાં પ્રેક્ટિસ કરીએ। ચાલો સૌથી પહેલાં તારીખ લખીશું, 12-1, એટલે કે જાન્યુઆરી માસની 12 તારીખ છે। અને બાળકો, તમે સરસ લેસન કરો છો। હવે આજે આપણે અળો શીખવાનું છે, તો અળોમાં થોડીક વધારે પ્રેક્ટિસ કરવી પડશે, એટલે કે તમે 2 વખત પાટીમાં લખી લો ને બાળકો, પછી નોટમાં લખજો, એટલે સરસ અક્ષર થશે। ચાલો હવે અળો લખવા માટે નાની લીટીમાં ઉપરની લીટી છે ને ત્યાં પેન અથવા પેન્સિલ ઊભી રાખવાની, પછી આમ થોડુંક અડધું ગોળ કરવાનું છે। હવે આમાં બાળકો પેન ઉપાડવાની નથી, અડધું ગોળ થઈ જાય પછી ઉપરની બાજુ અડધું ગોળ, એટલે આપણે મીંડું કેવું કરતા હોય એમ ઉપર, ઉપરની લીટીને અડી જાય પછી ત્યાંથી અડધું ગોળ કરી અને સીધી લીટી, આમ કરીને આ મળ આખો પૂરો જ કરવાનો છે, વચ્ચે પેન ઉપાડવાની નથી। ચાલો ફરીવાર
અડધું ગોળ, પછી ઉપરની બાજુ ગોળ, થોડુંક ગોળ થઈ જાય પછી સીધી લીટી. જો લીટી નડી ગયું ને એમ જોઈ લેવાનું. પછી ત્યાંથી અડધું ગોળ કરી અને સીધી લીટી અહીં અડાડવાની છે. અહીંયા આ જગ્યા છે ને એ જગ્યા રહેવી જોઈએ. આવડો મોટો ગોળ કરી અને અહીં અડાડવાનું નથી. અડધું ગોળ, પછી ઉપરની બાજુ સીધી લીટી અને ત્યાંથી અડધું ગોળ કરી અને પાછી સીધી લીટી અને બોલવાનું અડો. આખા પેજમાં લખવાનું છે. પેજમાં લખો એની પહેલાં પાટીમાં બે વખત લખજો એટલે સરસ અક્ષર થાય. ગુડ મોર્નિંગ બાળકો. બાળકો, કાલે તમે નોટમાં કે કર્યો હતો, આજે આપણે આલ્ફાબેટ એટલે કે બુકમાં કરીશું. બુકમાં કરતાં પહેલાં એકવાર આપણે રીડ કરી લેશું. ચાલો. એ ફોર એપલ, બી ફોર બેટ, સી ફોર કેમલ, ડી ફોર ડોલ, E for engine, F for fox, G for goat, H for horse, I for ice cream, J for joker, અને K for કાઇટ. આયા સુધી આપણે બુક અને નોટમાં બંને થઈ ગયું છે. આજે આપણે નવકર શીખીશું એટલે આપણે એલ શીખીશું કે પછી એલ આવે. એલ ફોર લાયન, એર ફોર લાયન. લાયન એટલે શું બાળકો? સિંહ. લાયન એટલે શું થાય બાળકો? સિંહ. હા, સિંહ. તમે જોયો છે ને, તમે પ્રદ્યુમન પાર્ક અથવા તો ગમે તે પાર્કમાં જાઓ ને ત્યાં તો તમે સિંહભાઈને તો જોયા હશે, બરોબર ને બાળકો? એર ફોર લાયન. ચાલો આપણે પહેલાં ડોટ્સ ઘૂંટીશું, બરોબર? ડોટ્સ ઉપર લખીશું. હવે તો બાળકો તમને ખ્યાલ જ છે કઈ રીતે લખવાનું, બરોબર? અને કઈ લાઈન કહેવાય બાળકો? સ્ટેન્ડિંગ લાઈન. પહેલાં આપણે સ્ટેન્ડિંગ લાઈન કરીશું, બરોબર બાળકો? પછી આપણે નાની સ્લીપિંગ લાઈન કરીશું એટલે કે સ્મોલ. જો થઈ ગયો ને બાળકો એલ. જો પહેલાં કેવી રીતના કરવાનું? સરસ, ધીમે ધીમે સ્ટેન્ડિંગ લાઈન, પછી સ્લીપિંગ લાઈન. થઈ ગયો ને એલ? આ રીતે પહેલાં જે આ ડોટ્સ છે ને બધા એના ઉપર તમારે પેન્સિલથી કરી લેવાનું. પછી આપણે અહીં કરશું. જો પહેલાં ગુલાબી લાઈન, પિંક લાઈન છે ને ત્યાં મિડલ એટલે કે વચ્ચે વચ્ચે સેન્ટરમાં પેન્સિલ રાખીશું, બરોબર? પછી ધીમે ધીમે સ્ટેન્ડિંગ લાઈન કરીશું, પણ આ બ્લુ લાઈન છે ને ત્યાં લગી કરી લેવાની, બરોબર? આટલું તો તમને હવે આવડે જ છે. પછી અહીંયા પાછી પેન્સિલ રાખી અને સ્લીપિંગ લાઈન કરી લેવાની, આટલી જ. જો થઈ ગયો ને બાળકો એલ, બરોબર? પહેલાં સ્ટેન્ડિંગ લાઈન, પછી સ્લીપિંગ લાઈન, એલ, અને સાથે સાથે બાળકો બોલતું જવાનું એલ. અને લખતા લખતા ખાસ ધ્યાન રાખવાનું બાળકો, તમે આમ કરીને આ આટલો એલ ન થવો જોઈએ. જો આ થશે ને તો આ ખોટું પડશે. પહેલાં સરસ આમ સ્ટેન્ડિંગ લાઈન કરવાની અને આટલી જ સ્લીપિંગ લાઈન કરવાની, બરોબર? તો એલ થશે. જો તમે સ્ટેન્ડિંગ લાઈન પહેલાં કરો ને પછી જો સાવ આટલી કંઈ સ્લીપિંગ લાઈન નહીં કરવાની બાળકો, તો આ એલ જેવું નથી લાગતું ને. આપણે આટલી જ કરવાની છે, બરોબર? જો આવું થાય ને તો આ પણ ખોટું પડે, બરોબર બાળકો? આખા પેજમાં એલ કરી લેવાનું. પછી આપણે એલ ફરતે વર્તુળ એટલે કે રાઉન્ડ કરીશું. જો અહીં એલ છે ને તેના ઉપર આપણે રાઉન્ડ કરીશું. જો થઈ ગયું ને બાળકો, પછી અહીંયા એલ ક્યાં છે? અહીંયા. પણ જો બાળકો ખાસ ધ્યાન રાખવાનું કે એલ હોય ને ત્યાં સરસ આવું એની જ ફરતે આમ રાઉન્ડ કરવાનું. જો બાળકો, ઘણા બાળકો આવી રીતના આમ કરે ને તો આ બે વચ્ચે થઈ જાય, બરાબર? તો આ ખોટું પડે. એટલા માટે સરસ નાને નાનું એવું રાઉન્ડ કરવાનું. જો આવી રીતના થઈ ગયું ને. જો બાળકો આ થઈ જાય આખો પેજ, પછી ત્રણેય લેસનનો એક જ ફોટો મોકલવાનો અને નીચે આજની તારીખ લખવાની. 1 2 12
1/22 એટલે 12/1/22 બરોબર આટલું થઈ જાય પછી ત્રણેય લેસનનો ફોટો મોકલવાનો આવજો બાળકો